નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ફર કાશી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે એક ખૂબ અગત્યનો ટોપિક ગણિતનો શીખવાના છીએ જેનું નામ છે ઝડપ અંતર અને સમય બરાબર આ ચેપ્ટરની અંદર ત્રણ વસ્તુની ફરતે વાત આવશે ઝડપ અંતર સમય બરાબર આનું બેઝિક સૂત્ર આપણે સૌ જાણીએ છીએ સૂત્ર આવું છે ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તેના માટે લાગતો સમય કાપેલું અંતર અને તેના માટે લાગતો સમય હવે ઝડપ જે છે એના મુખ્યત્વે બે પરિમાણ છે એને આપણે ધ્યાનમાં લઈશું એક છે એ કિલોમીટર પ્રતિ કલાક અને બીજો છે મીટર પ્રતિ સેકન્ડ તો ક્યારેક આપણે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છીએ તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું ક્યારેક મીટર પ્રતિ સેકન્ડમાં હશે તો એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવશું બરાબર ધારો કે તમને એક ટ્રેનની ઝડપ આપી છે બોતેર કિલોમીટર પ્રતિ કલાક બરાબર એની સામે ટ્રેનની લંબાઈ મીટરમાં આપી હશે અને ટ્રેન કોઈ માણસને પસાર કરશે તો ટ્રેન કોઈ થાંભલાને પસાર કરશે તો એને પસાર કરવામાં અમુક સેકન્ડ થાય કે અમુક કલાક થાય અમુક સેકન્ડ થશે ને એટલે કે સામેની માહિતી તમારે મીટરને સેકન્ડમાં હશે આ માહિતી કિલોમીટર પ્રતિ કલાકમાં હશે તો બંને એક સૂત્રમાં મૂકી શકાય નહીં તો કોઈ પણ એકનું કન્વર્ઝન કરવું પડે તો જનરલી આપણે જે ઝડપ હશે એનું કન્વર્ઝન કરશું કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે થાય એકવાર જોઈ લઈએ પછી આપણે યાદ એને રાખી લેશું જો બોતેર કિલોમીટર પ્રતિ કલાક છે હવે આ કિલોમીટર છે એને મારે મીટરમાં લખવું હોય તો એક કિલોમીટર એટલે કેટલા મીટર થાય કેટલા થાય એક હજાર મીટર થાય ત્યાં લખું છું જો એક હજાર મીટર એક કલાક બરાબર કેટલી સેકન્ડ થાય તો એક કલાકમાં સાઠ મિનિટ અને દરેક મિનિટમાં સાહીઠ સેકન્ડ એટલે કે સાહીઠ ગુણ્યા સાહીઠ એટલે કેટલા થયા છત્રીસો સેકન્ડ થઈ ગયું મીટર સેકન્ડમાં જે આપણે જોઈતું હતું બરાબર આ બે મિનિટ ઉડી જશે પાંચ દુ દસ અઢાર દુ છત્રીસ એટલે પરિણામે આ વસ્તુ કેટલી થઈ ગઈ પાંચના છેદમાં અઢાર પછી અહીંયા છેદ ઉડી જશે અઢાર ચોક બોતેર ને પાંચ ચોક વીસ મીટર પ્રતિ સેકન્ડ તો જ્યારે પણ આપણને બોતેર કિલોમીટર પ્રતિ કલાક આપશે તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો આ રીતે જવાબ મળી જાય પણ દર વખતે આ પોસિબલ ન હોય એટલી પ્રોસેસ કરવી બરાબર એટલે આપણે એટલું જ યાદ રાખશું ડાયરેક્ટ કે જે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે ખાલી એટલું કરશું ગુણ્યા પાંચના છેદમાં અઢાર શું કામ કારણ કે આ વસ્તુ છે એ ડાયરેક્ટ છેલ્લે એનું પરિણામ પાંચના છેદમાં અઢાર જ આવે છે તો દર વખતે આ પ્રોસેસ રિપીટ કરવી જરૂરી નથી બરાબર પહેલી વસ્તુ બીજી વસ્તુ ક્યારેક મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો શું કરવાનું તો ઉલટી પ્રોસેસ કરવાની અહીંયા ગુણ્યા પાંચના છેદમાં અઢાર કરો છો ને એના બદલે ગુણ્યા અઢારના છેદમાં પાંચ કરો બરાબર આવું ક્યારેક જરૂર પડશે જ્યારે તમને ટ્રેનની ઝડપ પૂછી હશે તમને જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે પણ ઓપ્શનમાં જવાબ શેમાં આપ્યો હશે કિલોમીટર પ્રતિ કલાક બરાબર આ સૌથી પહેલો ટોપિક છે કન્વર્ઝન આવડવું જોઈએ બરાબર દરેક જગ્યાએ જરૂર પડશે બીજી વસ્તુ આપણે સરેરાશ ભણી ગયા છીએ એની ઉપરથી એક ટોપિક છે સરેરાશ ઝડપ બરાબર પણ આ સરેરાશ કરતા અલગ છે જનરલી વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થઈ જાય છે ધારો કે એવું આપ્યું હોય

ઘરેથી નિશાળે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે નિશાળથી ઘરે પાછો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે તો સરેરાશ ઝડપ એવું પૂછાશે તો સરેરાશ ઝડપ એટલે વિદ્યાર્થી એવું વિચારે વીસ વત્તા ત્રીસ ભાગ્યા બે એટલે કે પચીસ કિલોમીટર પ્રતિ કલાક અને એ ઓપ્શનમાં આપેલું જોઈએ પણ એ જવાબ નથી બરાબર શું કામ નથી એ સમજવું છે કે પછી ડાયરેક હું કહી દઉં સમજવું છે ધારો કે વિચારો આ એનું ઘર છે આ એની નિશાળ છે આ ઘર છે આ નિશાળ છે ઘરથી નિશાળનું અંતર કેટલું છે અત્યારે મને નથી ખબર પણ જ્યારે પણ આવો કિસ્સો હોય ને તમારે અંતર ધારવું હોય તો આ બંને ઝડપના લસા પ્રમાણે ધારું તો દાખલો સરળતાથી ગણાય બાકી તમે ગમે ધારી શકો બરાબર તો હું એવું ધારું છું કે ઘરથી નિશાળ સાઠ કિલોમીટરના અંતરે છે કેટલા કિલોમીટરના અંતરે સાઠ તો વિચારો કે આ વિદ્યાર્થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો એને સાઠ કિલોમીટર અંતર કાપવામાં કેટલી કલાક થાય ત્રણ કલાક થાય વીસ કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ એમ કે એક કલાકમાં વીસ કિલોમીટર એટલે અહીંયા એને ત્રણ કલાક થશે રિટર્ન આવવામાં કેટલી કલાક થશે ત્રીસની ઝડપ છે હવે તો એટલે હવે બે કલાક થશે સરસ તો આપણી પાસે સૂત્ર તો છે જ શું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પણ આપણે શું ગોતવું છે શું ગોતવું છે આમાં ઝડપ જ ગોતવી છે ને આ તો ઝડપ જ ગોતવી છે તો આમ નમ અંતર એને કેટલું આપ્યું છેદમાં સમય કેટલો લાગ્યો ત્રણ કલાક અહીંયા લાગી બે કલાક અહીંયા ટોટલ કેટલી કલાક લાગી પાંચ ચોવીસ પંચા એકસો વીસ એટલે કે જવાબ શું આવશે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક નહીં કે પચીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર આ એની સમજૂતી છે જો આ દાખલો તમારે ગણવો ન હોય સીધો જવાબ લાવવો હોય તો એની માટે આવું સૂત્ર છે ઝડપ બરાબર ટુ એક્સ એક્સ વાય વાય અપોન પ્લસ આવું સૂત્ર છે ડાયરેક્ટ મૂકશો એટલે જવાબ મળી જશે બે ગુણ્યા વીસ ગુણ્યા ત્રીસ છેદમાં વીસ વત્તા ત્રીસ એટલે બે ગુણ્યા વીસ ગુણ્યા ત્રીસ છેદમાં પચાસ આ મીંડું મીંડું જશે પાંચ ચોક વીસ ચાર તેરી બાર બાર દૂ ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક રકમ એવી આપી છે વિદ્યાર્થી એ થી બી નું અંતર કાપે છે એમાંથી અડધું અંતર છે એ દસ ની ઝડપે કાપે છે બાકીનું અડધું અંતર છે એ પંદરની ની ઝડપે કાપે જો તેને કુલ પાંચ કલાક થાય એથી બી સુધી કઈ લેવી દસ લેવી કે પંદર લેવી બે એક કઈ નહીં એની વચ્ચેની સરેરાશ ઝડપ તમારે ગોતવી પડે તો સરેરાશ ઝડપ માટેનું સૂત્ર એવું છે ટુ એક્સ વાય એપોન એક્સ પ્લસ વાય બંને ઝડપ મૂકે અહીંયા બે ગુણ્યા દસ ગુણ્યા પંદર છે છ દુ બાર શું કિલોમીટર પ્રતિ કલાક આ સરેરાશ ઝડપ મળી ગઈ સરેરાશ એટલે શું આખી મુસાફરી દરમિયાન એની ઝડપ કેટલી છે તો કે બાર કિલોમીટર પ્રતિ કલાક એની માટે સમય કેટલો લાગે છે એ તો આપેલો જ છે પાંચ કલાક તો બસ મૂકવાનું છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ છે બારની સમય છે પાંચ કલાક બાર પંચા સાઠ શું કિલોમીટર મીટર કિલોમીટર આવશે ને કારણ કે આ ઝડપ હતી એ કિલોમીટર પ્રતિ કલાકમાં હતી આ સમય હતો એ કલાકમાં હતો કલાક કલાક ઉડી ગઈ એટલે જવાબ શેમાં આવશે કિલોમીટરમાં આવશે બરાબર એટલે કે એથી બીનું અંતર કેટલું થશે સાઠ કિલોમીટર થાય ક્લિયર છે બરાબર એ જ્યારે પણ સરેરાશ ઝડપની જરૂર પડે અથવા તો એક કરતાં વધારે ઝડપ આપીએ છીએ ત્યારે વચ્ચેથી તમારે સરેરાશ ઝડપ ગોતવી જ પડશે તો સરેરાશ ઝડપ માટેનું આ સૂત્ર છે યાદ રાખજો ટુ એક્સ વાય અપોન એક્સ પ્લસ વાય ક્યારેક ત્રણ સરેરાશ ઝડપ હોય તો એની માટે આવું સૂત્ર પણ છે થ્રી એક્સ વાય ઝેડ અપોન એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ બરાબર આની જરૂર મુખ્યત્વે નહીં પડે અને કદાચ તમને સૂત્ર નથી આવડતું ધારો કે ત્રણ ઝડપ આપીને સૂત્ર નથી આવડતું ત્રણ કટકા કરે છે અહીંયા અલગ કટકો આ અલગ અને આ ત્રીજો કટકો અલગ ત્રણેયની ઝડપ અલગ અલગ છે તો શું કરવાનું તમને સૂત્ર નથી આવડતું તો શું કરશો બોલો તો કાંઈ ને એનું અંતર તમારે ધારી લેવાનું શું ને સૌથી પહેલા ધારો કે આની ઝડપ અહીંયા દસ કિલોમીટર પ્રતિ કલાક છે અહીંયા વીસની ઝડપ છે અને અહીંયા ત્રીસની ની ઝડપ છે બરાબર તો ધારી લેવાનું કે આખું અંતર છે એ કેટલું છે તો કે નેવું છે સાહીઠ એ લઈ શકો સાઈઠમાં વાંધો નહીં આવે ધારો કે આખું અંતર છે એ કેટલું છે સાહીઠ છે સાઈઠના કેટલા કટકા થયા ત્રણ તો બધા વીસ વીસના કટકા થશે બરાબર તો એ રીતે ડિસ્ટન્સ છે એ ધારીને પણ તમે આ દાખલો ગણી શકો ધારો કે તમને સૂત્ર ભૂલાઈ જાય તો બાકી સૂત્ર થઈ તો ડાયરેક્ટ જવાબ મળી જ જશે બરાબર ક્લિયર છે એટલું હવે આની અંદરથી અમુક બેઝિક એક્ઝામ્પલ પૂછાય છે જેમ કે એવો પ્રશ્ન પૂછાય કે એક વ્યક્તિ નવ વાગે ભાવનગરથી અમદાવાદ જવા નીકળે છે ભાવનગરથી અમદાવાદનું અંતર બસો કિલોમીટર છે અને એની ગાડીની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે વચ્ચે એ અડધી કલાક નાસ્તો કરવા ઊભો રહે છે તો એ કેટલા વાગે પહોંચશે આવા સવાલ પહેલાં પૂછાતા આ પૂછાયેલો સવાલ છે બરાબર કેટલા વાગે પહોંચે પચાસની ઝડપ છે બસો કિલોમીટરનું અંતર કાપવાનું છે કેટલી કલાક થાય ચાર કલાક થાય અડધી કલાક નાસ્તો કરવા સાડા ચાર કલાક થાય તો વાગે શરૂઆત કરી કલાક પછી ત્યાં પહોંચી જાય એટલે દોઢ વાગે અમદાવાદ પહોંચી ગયો ઇસ્કોન બરાબર આ પ્રશ્ન હવે નથી પૂછાતો બરાબર કંડક્ટર માં નથી પૂછાતા તો આપણે તો જીપીએસસી આપીએ છીએ બરાબર હવે એક પ્રશ્ન એવો પૂછાય છે કે એક વ્યક્તિ એની સામાન્ય ઝડપમાં કાંઈક વધારો અથવા તો ઘટાડો કરશે બરાબર જેમ કે ચારના છેદમાં પાંચ ગણી ઝડપ કરે ત્રણના છેદમાં પાંચ ગણી ઝડપ કરે આવી કાંઈક ઝડપ કરશે બરાબર એના લીધે ઝડપમાં વધારો કરે તો વેલો પહોંચે કે મોડો પહોંચે વેલો પહોંચી જાય સરસ અને ઘટાડો કરે ઝડપમાં તો મોડો પહોંચશે તો એ એવું જ પહોંચશે એ રકમમાં એવી રીતે જ આપ્યો હશે તો એમ પૂછશે કે તો એનો સામાન્ય સમય કેટલો હશે એટલે કે જે ઓરિજિનલ સમય એને લાગતો હતો એ કેટલો હશે અથવા તો જે વહેલો પહોંચી ગયો તો હવે કેટલો નવો સમય કેટલો લાગતો હશે આવા બધા પ્રશ્ન પૂછાય જો એક રકમ જોઈએ પહેલાં સૌ પ્રથમ તો એ તમને ખબર પડે ચાર ના છેદમાં પાંચ ગણી ઝડપ કરે એટલે વધારી કહેવાય કે ઘટાડી કહેવાય ચાર ના છેદ માં પાંચ ગણી એટલે ઘટાડી કહેવાય બરાબર કારણ કે જો પાંચ માંથી ચાર થાય છે ચાર ના છેદમાં પાંચ ગણી ચાર ના છેદમાં પાંચ એટલે કેટલા ટકા થાય ખબર છે ટકાવારી જે મહેનત ભણાવ્યું ને હું તમને ભણાવીશ ત્યારે કહીશ કે એકના છેદમાં પાંચ એટલે વીસ ટકા થાય એકના છેદમાં પાંચ ગણી ઝડપે જાય તો ઘટાડી તો વેલો પહોંચશે મોડો પહોંચશે મોડો પહોંચશે બરાબર બાર મિનિટ મોડો પહોંચે છે મોડો પહોંચે છે તો તો પછી બે પ્રશ્નો પૂછાય સમય જ સામાન્ય મુસાફરી માટેનો સમય જણાવો અથવા તો નવો મુસાફરી માટેનો સમય જણાવો આવો પ્રશ્ન પૂછાય બંધ થઈ શરૂ દેખાય છે કાંઈ વાંધો નહીં બરાબર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય હજી એક પ્રશ્ન હું લખી દઉં પછી આપણે બેયની ચર્ચા કરીએ બરાબર છે ધ્યાન આપો હાલો જો આ દાખલાની એક જ પેટર્ન છે વ્યક્તિ હશે એના ઓરિજિનલ જે કાંઈ ઝડપ હશે એની ચાર પંચમાંશ ગણી એના અમુક અપૂર્ણાંકમાં ગણી વધારો અથવા તો ઘટાડો કરશે બરાબર ક્યારેક ઝડપમાં વધારો કરશે ક્યારેક ઝડપમાં ઘટાડો કરશે જો એ વધારો કરતો હશે તો વહેલો પહોંચશે ઘટાડો કરશે તો એ સ્વાભાવિક છે મોડો પહોંચશે તો એનો મુખ્ય સમય શું હશે આવું બધું પૂછશે કે ઓરિજિનલ સમય એનો શું હતો મુસાફરીનો અથવા તો એને ઝડપ વધારી દીધી તો એનો નવો સમય શું છે એ એને આપણે ગોતીને આપવાનો હોય છે બરાબર હવે આ દાખલો તમારે ગણવો હોય તો ગણી શકાય પહેલાં એનું ધારવું પડે કે એ વ્યક્તિની સામાન્ય ઝડપ કેટલી છે તો અહીંયા સામાન્ય ઝડપ ધારો કે એક્સ લઈએ બરાબર તો એની નવી ઝડપ કેટલી થાય તો ફોર એક્સ બાય ફાઇવ થાય પછીનું ડિસ્ટન્સ છે એને તમારે ડી ધારવું પડે બરાબર એની મદદથી તમારે આખો દાખલો ગણવો પડે ગણાઈ જાય બરાબર આખું બોર્ડ ભરાઈ જાય ને દાખલો એ ગણાય જાય પછી આપણો દાખલો ગણવો નથી બરાબર એટલે એમાં જતો જ નથી કારણ કે બહુ કાંઈ ખાસ કામનું છે અને દાખલો બહુ સિમ્પલ છે ડાયરેક્ટ ગણાઈ જાય એવો છે તમારે ખાલી એટલું જ જોવાનું છે કેટલા ગણી એણે ઝડપ કરી કેટલા ગણી કરી ચારના છેદમાં આટલી ઝડપ કરી કેટલા મિનિટ વેલો કે મોડો પહોંચ્યો બાર મિનિટ બરાબર વેલો પહોંચી ગયો ને હે મોડો પહોંચી ગયો મોડો તો તમને એમ પૂછે ને કે નવો સમય કેટલો આ તો સામાન્ય સમય કેટલો બે જ વસ્તુ પૂછશે આમાં બરાબર બાર ચોક બાર ચોક કેટલા થાય અડતાલીસ આ તમારો કયો સમય થાય બાર મિનિટ મોડો પહોંચે છે જો અહીંયા કેટલો સમય થશે જો બાર પંચા સાઠ મિનિટ